Very good morning to you all. In today's session, we are going to solve example number 6 of our litho, that is Month Unlimited, which was asked in Gujarat University examination 2016. It is same like our example number 4 that we did in our last session. So profit, weighted average profit, average profit નું ટેબલ બધે બધું લાસ્ટ ટાઈમ આપણે જેવું કર્યું સેમ ટુ સેમ એજ ટાઈપનું છે. તો એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 6 ઓલમોસ્ટ સેમ છે તમે એવું કહી શકો, રાઈટ? સો લેટ અસ હેવ અ લુક વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ. આઈ એમ હેવિંગ ધ ક્વેશ્ચન ઓન ધ સ્ક્રીન રાઈટ નાવ. લેટ અસ હેવ અ લુક. ધ બેલેન્સ શીટ ઓફ મંથ અનલિમિટેડ એઝ ઓન 31st March 2016 ઇઝ ગિવન બિલો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, જનરલ રિઝર્વ, સિક્યોરિટી પ્રીમિયમ, 15% ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ટેક્સ, વર્કમેન્સ કમ્પન્સેશન ફંડ, વર્કમેન્સ પ્રોફિટ શેરિંગ ફંડ એન્ડ એપ્રિસિએશન ફંડ. ગાઈઝ, ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ અમોંગ્સ્ટ ઓલ ધીઝ વર્ડ્સ. પ્રોવિઝન ફોર ટેક્સ ઇઝ લાયબિલિટી, વર્કર્સ કમ્પન્સેશન ફંડ ઇઝ રિઝર્વ એન્ડ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ અગેન ઇટ ઇઝ અ લાયબિલિટી, રાઈટ? સો યુ નીડ ટુ બી વેરી ક્લિયર અબાઉટ ધ સેમ બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ એક્ઝામ્પલ ઇટ સેલ્ફ, રાઈટ? બિકોઝ જો આ ક્લિયર નહીં હોય તો તમે કેલ્ક્યુલેશનમાં ઘણી બધી મિસ્ટેક કરશો. ઇન કેપિટલ એમ્પ્લોઈડ ઇટ સેલ્ફ, એટલે કેપિટલ એમ્પ્લોઈડ તમારું ઇનકરેક્ટ આવે તો તમને ખ્યાલ છે કે આપણે ગુડવિલ સીધુંનું બધું ઇનકરેક્ટ આવે, રાઈટ? સો મૂવિંગ ફર્ધર, ઓન ધી અસેટ સાઇડ વી હેવ ગુડવિલ, બિલ્ડિંગ, મશીનરી, 10% ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ એટ અ ફેસ વેલ્યુ ઓફ ₹1,70,000. નેક્સ્ટ, શેર્સ ઇન સબસિડિયરી કંપની, સ્ટોક, ડેટર્સ લેસ BDR, કેશ એન્ડ બેંક, પ્રીપેઇડ એક્સપેન્સ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સ, રાઈટ? બોથ ઓફ દેમ આર ગિવન, પ્રીપેઇડ એક્સપેન્સ એઝ વેલ એઝ પ્રિલિમિનરી એક્સપેન્સ, બોથ આર ગિવન. Additional information, let us have a look. The present market value of building is 15,30,000, where while the remaining assets are to be taken at their book value. Okay, the expected rate of return on capital employed in the class of business done by Month Unlimited is 10%. So expected rate of return kitlo laiye chahiye? 10%. All right, next, income tax assessment up to the last year is completed and there remains no liabilities for tax of the same. The provision for tax is equal to the 50% of the profit created this year. એટલે કે શું કહે છે, અત્યાર સુધી તમારી કોઈ જ ટેક્સ લાયબિલિટી બાકી નથી, તો તમને બેલેન્સ શીટમાં જે પ્રોવિઝન ફોર ટેક્સની અમાઉન્ટ દેખાડે છે એ શું છે, કરંટ યરના પ્રોફિટનું 50% છે. તો આના ઉપરથી આપણે કરંટ યરનો પ્રોફિટ મળશે અને એના ઉપરથી આપણને પ્રીવિયસ યર્સના બધા પ્રોફિટ મળશે, રાઈટ? નેક્સ્ટ, ધ પ્રોફિટ ઓફ કંપની બિફોર ટેક્સ ફોર લાસ્ટ 3 યર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ એવરી યર બાય 1,53,000. Calculate the value of goodwill at 3 years of the weighted average super profit. See, weighted average super profit par karvanu chhe. So what does this mean? Apne weights assign karvana chhe, right? So this is your question. Remember these things very well. Depreciation funds apela chhe. Building ni ek ni j market value api chhe, baki badha nu book value par. To ek question compare karo, question number 4 and question number 6. તમને બંને એક સરખા જ દેખાશે, ખાલી અમાઉન્ટના વેરિએશન છે. એટલા માટે જ આપણે બંને 1 by 1 કરીએ છીએ બેક ટુ બેક, સો દેટ તમને યાદ રહી જાય, રાઈટ? ઓકે, સો નાઉ મૂવિંગ બેક ટુ ધ સોલ્યુશન. સી, હિયર આઈ હેવ ધ કેલ્ક્યુલેશન, ગુડવિલ એક્ઝામ્પલ નંબર 6 ઓફ મંથ અનલિમિટેડ, કેપિટલ એમ્પ્લોઈડ. તો પહેલાં તો બિલ્ડિંગની માર્કેટ વેલ્યુ લેવાની છે, કેપિટલ એમ્પ્લોઈડ. Then machinery, machinery is not to be taken at market value, કેમ કે એની માર્કેટ વેલ્યુ નથી આપેલી, તો એના માટે શું લેવું પડશે, બુક વેલ્યુ. સો બુક વેલ્યુ કેમ મળશે, કોસ્ટ લેસ ડેપ્રિસિએશન ફંડ. સો આર કોસ્ટ ઇઝ
1,360,000 माइनस 1,70,000 લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, સો જસ્ટ બેર વિથ દેટ. સો કોસ્ટ લેસ ડેપ્રિસિએશન ફંડ બ્રેકેટમાં મેં લખેલું છે. સો 1,360,000 માઇનસ 1,70,000 માય મશીનરી અમાઉન્ટ વિલ બી 1,90,000, રાઇટ? દેન ધ શેર્સ ઇન સબસિડિયરી કંપની. ક્વેશ્ચનમાં જુઓ શું હતું, શેર્સ ઇન સબસિડિયરી કંપની એન્ડ ઓલ ઇઝ ગિવન, રાઇટ? આપણે અસેટ સાઇડની વાત થતા રહી ગઈ, લેટ અસ લુક બેક ટુ ધ ક્વેશ્ચન. બિલ્ડિંગ મશીનરી એટ કોસ્ટ છે, પછી ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ છે ને સબસિડરી કંપનીના શેર છે. ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ આપણું નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે, એન્ડ શેર્સ ઇન સબસિડરી કંપની આપણું ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. તો નોન ટ્રેડિંગ આપણે કેપિટલ એમ્પ્લોઇડમાં નથી લેતા, પણ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ એમ્પ્લોઇડમાં લઈએ છીએ. તો શેર ઇન સબસિડરી કંપની આવશે અને ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે, રાઇટ? સો મશીનરી પછી જુઓ, શેર્સ ઇન સબસિડરી કંપની 1,70,000, સ્ટોક 4,76,000, ડેટર્સ લેસ BDR 323, કેશ 1,36,000, પ્રીપેડ એક્સપેન્સ 51,000, રાઇટ? સો આ આપણી ટોટલ ઓફ અસેટ ઇઝ 38,76,000. લેસ કરીએ ટોટલ લાયબિલિટીઝ. સો લાયબિલિટીઝમાં જોઈ લેવાનું, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ, ઇક્વિટી પ્રેફરન્સ રિઝર્વ્સ નહીં આવે, રાઇટ? પછી 15% ડિબેન્ચર્સ આવશે 6,80,000, ક્રેડિટર્સ આવશે 2,50,000, બિલ્સ પેએબલ આવશે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ટેક્સ 3,40,000. યસ, પ્રોવિઝન ફોર ટેક્સ ઇઝ આર લાયબિલિટી બીકોઝ વી રિક્વાયર ટુ પે ધ ટેક્સ, રાઇટ? નેક્સ્ટ, વર્કર્સ કમ્પન્સેશન ફંડ નહીં આવે, ગાઈઝ ધીસ ઇઝ યોર રિઝર્વ, રાઇટ? બટ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ ઇઝ ટુ બી ટેકન બીકોઝ ઇટ ઇઝ આર લાયબિલિટી. વર્કર્સને પ્રોફિટમાંથી તમારે શેર આપવાનો છે, સો દેટ ઇઝ ધ લાયબિલિટી ફોર ધ કંપની. ઓરાઇટ, સો બાય ટોટલિંગ ઓલ ઓફ ધેમ વી ગેટ આર ટોટલ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ 14,96,000. સો નાવ ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ, ઇટ મીન્સ 38,76,000 માઇનસ 14,96,000, વી ગેટ આર કેપિટલ એમ્પ્લોઇડ 23,80,000. બટ બિફોર મૂવિંગ ફર્ધર વી નીડ ટુ ડિડક્ટ પ્રેફરન્શિયલ કેપિટલ ફ્રોમ ધ સેમ, રાઇટ? 5,10,000. સો ફાઇનલી આર કેપિટલ એમ્પ્લોઇડ વિલ બી 18,70,000, 1,870,000. સો ધીસ ઇઝ આર કેપિટલ એમ્પ્લોઇડ. Three things must be taken care very well in total assets. Number one, building is to be taken at market price, machinery, cost less depreciation fund, અને shares in subsidiary company આવશે but taxable investment નહીં આવે. ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે ટોટલ અસેટ્સમાં. ટોટલ લાયબિલિટીમાં પણ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પ્રોવિઝન ફોર ટેક્સ ઇઝ લાયબિલિટી, સો દેટ શુડ બી કન્સિડર્ડ. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ ઇઝ ઓલ્સો અ લાયબિલિટી, સો દેટ ટુ શુડ ઓલ્સો બી કન્સિડર્ડ. બટ વર્કર્સ કમ્પન્સેશન ફંડ ઇઝ યોર રિઝર્વ, સો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી કન્સિડર્ડ એટ ઓલ, રાઇટ? સો થ્રી થિંગ્સ ઇન ટોટલ અસેટ્સ એન્ડ થ્રી થિંગ્સ ઇન ટોટલ લાયબિલિટીઝ, આટલું યાદ રહી જાય અને છેલ્લે પ્રેફરન્શિયલ કેપિટલ ડિડક્ટ કરી નાખો એટલે તમારું કેપિટલ એમ્પ્લોઇડનો કરેક્ટ આન્સર મળે. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ગાઈઝ ડબલ ચેક યોર એન્સર, રાઇટ? આ સ્ટેજ પર અગેન ચેક કરી લેવાનું કે બધું તમે રૂલ્સ પ્રમાણે અમાઉન્ટ લખેલી છે કે નહીં. ક્યારેક બધું બરાબર હશે, રૂલ્સ યાદ રહી ગયા હશે, પણ અમાઉન્ટ લખવામાં મિસ્ટેક કરશો. ફોર એક્ઝામ્પલ 3,76,000 છે, પણ તમે 367 ભૂલથી લખી નાખ્યું તો બી તમારો એન્સર કરેક્ટ નહીં આવે. ઓરાઇટ, સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ યુ નીડ ટુ ચેક ઇટ્સ ઓથેન્ટિસિટી ઓફ ધ ફિગર્સ. મૂવિંગ ફર્ધર, સેકન્ડ પોઈન્ટ, એક્સપેક્ટેડ પ્રોફિટ. ફર્સ્ટ પોઈન્ટ વોઝ કેપિટલ એમ્પ્લોઇડ, ધી એન્સર ઇઝ 18,70,000. સેકન્ડ ઇઝ એક્સપેક્ટેડ પ્રોફિટ. સો હાઉ કેન વી ફાઇન્ડ દેટ? બાય મલ્ટીપ્લાઇંગ કેપિટલ એમ્પ્લોઇડ વિથ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. સો માય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇઝ 10%, વિચ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. સો એક્સપેક્ટેડ પ્રોફિટ કમ્સ ટુ 1,87,000 રૂપીઝ, રાઇટ? તો આ બે પોઈન્ટ આપણા પૂરા થયા, કેપિટલ એમ્પ્લોઇડ અને એક્સપેક્ટેડ પ્રોફિટ.
Capital employed is my 18,70,000 and expected profit 1,87,000. ऑलराइट, कैपिटल एम्प्लॉयड करेक्ट नहीं आवे तो एक्सपेक्टेड प्रॉफिट पण करेक्ट आवे नहीं. फाइन, ओके. मूविंग फर्दर विथ द सेकेंड, सॉरी थर्ड पॉइंट, दैट इज एवरेज प्रॉफिट. ओके, हवे आगलो एक्जाम्पल, एक्जाम्पल नंबर 4, एना एवरेज प्रॉफिटनी वर्किंग नोट काढ़ो. मैं तमने डिटेल में करेली है, लखेली है, और मैं तमने कीधु तो सेम वे तमारी बुक में लखी नाखजो. राइट, तो ए पहला हूँ लात वाँचू छूँ. अँ स्क्रीन पर तमने एवं देखाय छे, एवरेज प्रॉफिट सेम एज प्रीवियस एक्जाम्पल 4. तो एक्जाम्पल 4 नो फर्स्ट पेरेग्राफ अँ कंटीन्यू रहे. शू छे एमां, शू लखेलू छे वाँचीए. इन धीस एक्जाम्पल, ए तमारी बुक में हशे, चेक इट आउट. इन धीस एक्जाम्पल द प्रॉफिट ऑफ लास्ट 3 इयर्स आर नॉट गिवन, बट हिंट्स रिगार्डिंग करंट इयर्स प्रॉफिट एंड ग्रोथ ऑफ एवरी इयर इज प्रोवाइडेड. सो ऑन द बेसिस ऑफ सेम, दैट इज एडजस्टमेंट नंबर 3 and 4, वी नीड टू फाइंड आउट द प्रॉफिट ऑफ लास्ट 3 इयर्स. एट्ले कि बाकी एवरी टाइम शू आपेलू हो तमने एक्जाम्पल में 3 इयर्स ना प्रॉफिट डिरेक्टली आपेला हो, एंड समटाइम्स वेट्स आर ऑल्सो गिवन, बट हियर नो प्रॉफिट्स आर डिरेक्टली प्रोवाइडेड. राइट, तो आप क्वेश्चन की ज इन्फॉर्मेशन पर आप प्रॉफिट लेवाना छे. तो जो प्रोविजन फॉर टैक्स करंट इयरन आपेलू है, ये शू है, 50% इक्वल टू आर करंट इयर्स प्रॉफिट. तो करंट इयरन प्रॉफिट तमने मड़ी जैसे. पछी तमने एवं कहे छे लास्ट एडजस्टमेंट में कि एवरी इयर प्रॉफिट इज इन्क्रीज बाय 1,53,000. तो मानो कि आ वर्षनो प्रॉफिट 2,53,000 हो तो गया वर्ष करता 1,53,000 वधारे थयो. तो गया वर्षनो केटलो हो तो केमांथी 1,53,000 डिडक्ट करो तो गया वर्षनो प्रॉफिट मळे, दैट इज 1,00,000. ऑलराइट, तो एवी ज रीते करंट इयरना प्रॉफिट दर वर्षना प्रॉफिट में 1,53,000 एड करता जाओ एम नेक्स्ट इयरनो प्रॉफिट मळे. तो आ वर्षना प्रॉफिट में 153 एड करो तो नेक्स्ट इयरनो मळे, बराबर ने. पण गया वर्षनो जोतो हो तो आ वर्षना प्रॉफिटमांथी शू करवू पड़े, 1,53,000 डिडक्ट करवू पड़े. समझाणू? तो एज फॉर्मेटिंग थी आपणे જવાનું છે. तो पछी हवे जो ए पेरेग्राफ छे अहींया कंटीन्यू रहेशे, बराबर, फर्स्ट पेरेग्राफ ऑफ आर क्वेश्चन नंबर 4. पछी एज पर एडजस्टमेंट नंबर 3, प्रोविजन फॉर टैक्स इज 50% ऑफ करंट इयर्स प्रॉफिट. तो एना ઉપરથી करंट इयरનો પ્રોફિટ મળી જાય. राइट, सो અહીંયા જો લખેલું છે, હેવ અ લુક એટ ઇટ, લુક એટ ધીસ प्रॉफिट ऑफ करंट इयर. तो करंट इयर क्यू है केम खबर पड़े, एना माटे क्वेश्चन में बैलेंस शीट जो कया इयर नहीं आपेली है. एज ऑन 31 March 2016, तो मार्च 2016 हो तो आपू यर क्यू कहवाय, फिनेंशियल इयर 2015-2016. ऑलराइट, सो पर्संटेज एंड रूपीज, प्रोविजन फॉर टैक्स के तो के 50% है, तो अमाउंट के 3,40,000. तो प्रॉफिट केटला पर्सेंट होय, 100% होय तो अमाउंट केटली, तो करंट इयरनो प्रॉफिट शू आव्यो, 6,80,000 रुपीज करंट इयरनो प्रॉफिट कहेवाय, बराबर. क्रॉस चेक करो, 6,80,000 ना 50% थाय 3,40,000, तो ए आपेलू छे बैलेंस शीटमां एज प्रोविजन फॉर टैक्स. येस, इट मीन्स आपणो करंट इयरनो प्रॉफिट 6,80,000 आवे, ए वस्तु करेक्ट छे. फाइन, હવે આ પેરેગ્રાફ વાંચો. એઝ પ્રોફિટ ઓફ એવરી યર ઇઝ ઇન્ક્રીઝડ બાય રૂપીઝ 1,53,000, ટુ ફાઇન્ડ આઉટ પ્રોફિટ ઓફ લાસ્ટ યર એન્ડ પ્રીવિયસ યર, વી નીડ ટુ ડિડક્ટ રૂપીઝ 1,53,000 ફ્રોમ ધ પ્રોફિટ ઓફ એવરી યર વિચ ઇઝ એઝ અંડર. રાઈટ, પેરેગ્રાફ પૂરો શું કીધું, દર વર્ષે પ્રોફિટ વધે છે તો આ વર્ષ ઉપરથી પ્રીવિયસ યર્સના પ્રોફિટ ફાઇન્ડ કરવા શું કરવું પડે, એમાંથી ડિડક્ટ કરતા જાઓ તો આગલા વર્ષના પ્રોફિટ્સ તમને મળતા જાય. ઓકે, સો નાવ લુક એટ ધીસ ટેબલ, ધીસ વન. શું થાય છે, એમાં યર લખેલા છે મેં, બરાબર છે, 13, 14, 14, 15 અને 15, 16. પછી છે આ યર છે, આ કેલ્ક્યુલેશન છે, અને આ પ્રોફિટ બિફોર ટેક્સ છે. તો પહેલાં સૌથી પહેલાં આ જોવો, 2015-2016 કેટલો પ્રોફિટ છે કરંટ યરનો, 6,80,000. જો અહીંયા ઉપર ટિક માર્ક કરેલું છે,
એ ક્યાંથી આવ્યો તો કે અહીંયાથી દેખાયું. ઓકે, સો નાવ કરંટ યરનો પ્રોફિટ 6,80,000. પછી પ્રીવિયસ યરનો કેમ મળશે? તો કે 6,80,000 માઇનસ 1,53,000, સો દેટ વુડ બી 5,27,000. એટલે આ શું મળ્યો તમને? પ્રીવિયસ યરનો પ્રોફિટ મળ્યો. ઓરાઈટ, અને પ્રીવિયસ યરના પ્રોફિટમાં 5,27,000માંથી 153 ડિડક્ટ કરશો એટલે શું મળશે તમને? ફર્સ્ટ યરનો પ્રોફિટ મળશે. રાઈટ, એટલે રિવર્સ મેથડમાં જવાનું છે, રિવર્સ ટેબલમાં જવાનું છે. આ રીતે આમ જવાનું છે, નીચેથી ઉપર. ઓકે, સો અગેન લુક એટ ધ સેમ, અગેન લાસ્ટ લાઇન જોવો, 2015-2016 જોવો, તો એમાં શું લખેલું છે? કરંટ યરનો પ્રોફિટ 6,80,000. રાઈટ, પછી એમાં 1,53 ડિડક્ટ કરો એમાંથી, એટલે કયો પ્રોફિટ મળે તમને? મળે 1,415નો. અને 1,415ના પ્રોફિટમાંથી 1,53 ડિડક્ટ કરો એટલે તમને કયો પ્રોફિટ મળે? 1,314નો. સો 3,74,000 1,314નો, 1,415નો 5,27, અને 1,516નો 6,80,000. આ તમારા પ્રોફિટ્સ મળી ગયા. દર વખતે આ પ્રોફિટ્સ આપેલા હોય છે, આ વખતે આપણે આ જ પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યા સેમ આર એઝ પર આર એક્ઝામ્પલ નંબર 4. રાઈટ, નેક્સ્ટ. હવે જો એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે એટલે તમારે વેઇટ્સ આપવા પડે. આપણો રૂલ છે કે દર વર્ષે જો પ્રોફિટ ગ્રોથ ટ્રેન્ડમાં દેખાતો હોય તો કીધું હોય કે ના કીધું હોય આપણે વેઇટ્સ અસાઇન કરવા પડે. બટ હિયર વન હિન્ટ ઇઝ ગીવન ઇન યોર એક્ઝામ્પલ એઝ વેલ અબાઉટ વેઇટ્સ. લાસ્ટ લાઇન વાંચો. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ એઝ પર 3 યર્સ ઓફ વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ. વેઇટેડ એવરેજ એટલે એક્ઝામ્પલમાં એ ચોખવટ કરી જ છે કે વેઇટ્સ લેવાના છે. જો ના કરેલી હોય તો બી એવરી યર પ્રોફિટ ગ્રોથ ટ્રેન્ડમાં હોય એટલે વેઇટ્સ આપણે લેવા જ પડે. ઓરાઈટ, તો જો અહીંયા જુઓ, અહીંયા આપણે વેઇટ્સ લીધા છે. જોયું, એઝ ધ પ્રોફિટ ઇઝ ગીવન ઇન ગ્રોથ ટ્રેન્ડ, વેઇટેડ એવરેજ પ્રોફિટ શુડ બી ફાઉન્ડ આઉટ. અમે બ્લેક કલરની હિન્ટ આપી છે બ્લેક કલરની પેનથી. તો હવે આ જે સેમ પ્રોફિટ છે એ બધા અહીંયા લખવાના. ઓરાઈટ, પછી વેઇટ્સ અસાઇન કર્યા છે, જો 1, 2 એન્ડ 3. સો વેઇટેડ પ્રોફિટ ઇઝીલી મળી જાય, 3,74,000 × 1, એટલે વેઇટેડ પ્રોફિટ મળ્યો 3,74,000. પછી 1,415માં 5,27,000 × 2, એટલે 10,54,000, એન્ડ 1,516માં 6,80,000 × 3, એટલે 20,40,000. ઓરાઈટ, સો આર વેઇટેડ પ્રોફિટ ઇઝ 34,68,000, એન્ડ નો ટોટલ ઓફ વેઇટ્સ આર 6. સી ગાઈઝ, રિમેમ્બર વન થિંગ વેરી વેલ, જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે એક્સપ્લેનેશન ઉપર બરાબર ધ્યાન રાખજો. પહેલાં આખો વિડીયો સાંભળી લેવાનો છે, પછી જ લખવાનું છે. લખવાની ઉતાવળ બિલકુલ કરવાની નથી. પહેલાં આખો વિડીયો જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે, અને પછી જ પાછો વિડીયો જોતો જવાનો છે, અને પછી સાથે લખતું જવાનું છે. બાકી સાથે સાથે લખતા જશો તો સાંભળવામાં પણ તમારું મન નહીં લાગે અને લખી પણ પૂરું નહીં શકો. ઓરાઈટ, તો ભલે બે વખત જોવા પડે વિડીયોઝ, પણ એટલીસ્ટ પહેલાં એક વખત ધ્યાનથી સાંભળી લ્યો, સમજી લ્યો, અને પછી નોટ્સ પ્રિપેર કરો. અધરવાઇઝ કાંઈ જ સમજાશે નહીં. અને આની પહેલાં પણ આપણે વાત થઈ છે, આના પછીનું ચેપ્ટર છે વેલ્યુએશન ઓફ શેર્સ. આ ચેપ્ટરનું નામ છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. તો શેરની વેલ્યુ કેના ઉપરથી મળે? માર્કેટ પ્રાઇઝ ઉપરથી, બરાબર ને? કંપનીની માર્કેટ પ્રાઇઝ ઉપરથી નક્કી થતું હોય છે, કંપનીના ડીલિંગ ઉપરથી નક્કી થતું હોય છે. તો કંપનીનું ડીલિંગ અને માર્કેટ વેલ્યુને બધું કોના ઉપરથી નક્કી થાય? અલ્ટિમેટલી ગુડવિલ ઉપરથી જ નક્કી થાય. સમજાણો? એટલે આ ચેપ્ટર આવડશે ને તો જ નેક્સ્ટ ચેપ્ટર આવડશે, કેમ કે અડધાથી વધારે ભાગના સ્ટેપ તો સરખા જ છે બંનેમાં. ખાલી ફોર્મ્યુલા અલગ આવશે થોડી, બાકી કેપિટલ એમ્પ્લોઈડને બધું તમારે કેલ્ક્યુલેટ કરવું જ પડશે. ફાઇન, સો આ ચેપ્ટર જો નહીં આવડે તો નેક્સ્ટવાળું પણ નહીં આવડે. તો આમાં બરાબર ધ્યાનથી જોઈ લેજો, હજી તમારી પાસે ટાઈમ છે. સ્ટાર્ટ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ વિડીયો, બરાબર છે? સૌથી પહેલાં વિડીયોથી જોવાનું સ્ટાર્ટ કરો. તમને ગ્રુપમાં બધાની લિંક્સ મેં મોકલી જ દીધેલી છે. તમારી કોઈ પાસે જો ફર્સ્ટ વિડીયોથી લિંક ના હોય તો મને કહેજો, હું તમને ફોરવર્ડ કરી દઈશ.
तो स्टार्ट वॉचिंग फ्रॉम द वेरी फर्स्ट वीडियो अप टिल नाउ 110% यू गेट द होल चेप्टर वेरी वेल. હું જેટલું કહું છું એટલું બરાબર યાદ રાખી લ્યો અને સમજી લ્યો ને એટલે પૂરેપૂરું ચેપ્ટર આવડી જ જશે. ફાઇન, સી અત્યારે જ્યાં સુધી બધું રેગ્યુલરાઇઝ નહીં થયા ત્યાં સુધી ભણવાનું તો આમ જ છે, બરાબર છે? એટલે પ્રોપરલી સમજી લેજો. કાંઈ બી ડાઉટ હોય તો ગમે ત્યારે ટેક્સ કે મને કોલ કરી દેજો, આઈલ એક્સપ્લેન યુ. ફાઇન, ઓકે. સો શું કર્યું અત્યાર સુધી? વેઇટેડ એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યો. ટોટલ કેટલો આવ્યો? 34,68,000. અને ટોટલ ઓફ વેઇટ્સ કેટલું? 6, બરાબર છે? ચલો હવે આગળ વધીએ. તો વેઇટેડ એવરેજ પ્રોફિટ કેટલો થાય? 34,68,000 ડિવાઇડેડ બાય 6. હું રેડ કલરથી માર્કિંગ્સ બધે કરતી જાઉં છું એટલે તમને આઈડિયા આવે, તમને ખબર પડે કે હું કોની વાત કરું છું. સમજાણું? ઓકે. સો નાવ વેઇટેડ એવરેજ પ્રોફિટ ઇઝ 5,78,000. મારો કરંટ યરનો વેઇટેડ એવરેજ પ્રોફિટ કેટલો થયો છે? 5,78,000, બરાબર છે? હવે મારે શું કરવાનું? તો કે વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ, એડજસ્ટમેન્ટ્સ કરવાના છે વેઇટેડ એવરેજ પ્રોફિટમાં. ઓરાઈટ, તો એડજસ્ટમેન્ટ્સ કેવી રીતે કરવાના? તો કે આપણે જેમ લાસ્ટ એક્ઝામ્પલ્સમાં કરીએ એવી જ રીતે, નથિંગ ન્યૂ ઇન દેટ. તો કેવી રીતે કર્યું છે? લેટ અસ હેવ અ લુક એટ ઇટ. સી, વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ કેટલો આવ્યો આપણો? 5,78,000. હવે પ્રોફિટ પહેલાં તો કેવો છે એ તમે જોવો. પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો છે, કેમ કે પ્રોવિઝન ફોર ટેક્સ લખેલું છે એ કેટલું છે? 50 યર્સનું છે અને 50% છે. અને કરંટ યરનો ટેક્સ તમારે હજી કેલ્ક્યુલેટ કરવાનો બાકી છે. ઇટ મીન્સ એ પ્રોફિટ કેવો હોય? બધા બિફોર ટેક્સ હોય, રાઈટ? તો પહેલાં તો પ્રોફિટ બિફોર ટેક્સ આપેલું છે એટલી વાત ખાસ યાદ રાખો. પછી શું છે નવું? તો કે તમને બેલેન્સ શીટમાં સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટમાં વર્ડ આપ્યો છે ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્ટરેસ્ટ કેવું છે? ટેક્સેબલ છે. તો આપણું જે મેં તમને PDFમાં PPTમાં મેં તમને જે ફોર્મેટ આપ્યું હતું એવરેજ પ્રોફિટનું, એ રાઇટ હેન્ડ સાઇડનું જે ટેબલ છે ને એ આપણે યુઝ કરીએ છીએ. વેન ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટેક્સેબલ, એ વાળું આપણે ફોર્મેટ ફોલો કરશું. ફાઇન, તો એમાં જુઓ, સૌથી પહેલાં ટેક્સ ડિડક્ટ થાય છે. જુઓ તો ચેક ઇટ આઉટ. ઓકે, 2,89,000, 5,78 50%. એટલે હવે તમને જે મળ્યો, વિચ ઇઝ ધીસ 2,89,000, એ શું મળ્યો કહેવાય? પ્રોફિટ આફ્ટર ટેક્સ, રાઈટ? તો હવે તમારું જે કાંઈ પણ ડિડક્ટ થશે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ કેવું થશે? પ્રોફિટ પછીનું ડિડક્ટ થશે, રાઈટ? ટેક્સ પછીનું ડિડક્ટ થશે. પહેલાં પ્રોફિટમાંથી ટેક્સ ડિડક્ટ થશે અને પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે ડિડક્ટ થશે. તો ઇન્ટરેસ્ટ બી પાછો કેવો છે? ટેક્સેબલ છે. તો આ રીતે કરવું પડશે. ઓરિજિનલ ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ છે 10%. ઓલવેઝ ઇન્ટરેસ્ટ કોના ઉપર લેવાનો? ફેસ વેલ્યુ ઉપર, રાઈટ? સો ફેસ વેલ્યુ ઇઝ 1,70,000, એના 10% એટલે 17,000. મેં રાઉન્ડ કરેલું છે, હું એની જ વાત કરું છું અત્યારે. ઓકે, નેક્સ્ટ, લેસ 50% ટેક્સ. તો આ 17,000ની જે ઇન્કમ થવાની છે એ ટેક્સેબલ છે, તો એના ઉપર મારે 50% ટેક્સ ભરવો પડે. તો મારી ઇન્કમ કેટલી થશે જે અહીંયા મેં લખેલી છે? 8,00,500. તો અડધો ટેક્સ ભર્યો ને અડધી મારી ઇન્કમ થઈ. તો એ ઇન્કમ હવે હું આ પ્રોફિટમાંથી ડિડક્ટ કરું છું. સો માય પ્રોફિટ વુડ બી 2,80,500. હવે એમાંથી ડિડક્ટ થશે મારું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેરની ફેસ વેલ્યુ જુઓ તો શું છે? 5,10,000, રાઈટ? સો 5,10,000 ઇન્ટુ 10% એટલે કેટલા થશે? 51,000. તો હવે 51,000 મારે આ પ્રોફિટમાંથી ડિડક્ટ કરવા પડશે. સો ફાઇનલી આઈ ગેટ માય વેઇટેડ એવરેજ પ્રોફિટ, દેટ ઇઝ 2,29,500. ધીસ. તો આટલું ટેબલ ખાસ યાદ રાખવાનું છે. ઓલરાઈટ, એનું ફોર્મેટ મેં તમને પહેલાં આપી જ દીધું છે, છતાં બી કોઈને ખબર ના પડે, ના સમજાય તો મને કહી દેજો, હું પાછું એક વખત વ્યવસ્થિત લખી અને ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ, બરાબર છે? નેક્સ્ટ,
सुपर प्रॉफिट आनी बात करीए छे। शू थाय फॉर्म्यूला सुपर प्रॉफिटनी? वेइटेड एवरेज एडजस्टेड प्रॉफिट माइनस एक्सपेक्टेड प्रॉफिट। सो माय वेइटेड एवरेज एडजस्टेड प्रॉफिट इज 229,500 माइनस माय एक्सपेक्टेड प्रॉफिट इज माय प्रॉफिट एज पर पॉइंट नंबर 2। सो दैट वुड बी 187,000। सो आई गेट माय सुपर प्रॉफिट रुपीज 42,500, राइट? सो दैट इज माय सुपर प्रॉफिट। नाउ मूविंग फर्दर विद द गुडविल फॉर्म्यूला, सुपर प्रॉफिट इनटू नंबर ऑफ इयर्स ऑफ परचेज, राइट? सो सुपर प्रॉफिट इज 42,500, राइट? सो 42,500 इनटू 3, सो माय गुडविल वैल्यूएशन इज 127,500, ओके? जो अहीं हूँ एक पण मिस्टेक करूँ छूँ कैलक्युलेशन में तो मारा गुडविलनो आंसर करेक्ट नहीं आवे, राइट? अने पूरा मार्क्स नहीं मळे। अहीं सुधी में क्या ही मिस्टेक करी हशे तो पूरा मार्क्स तमने नहीं मळे। सो रिमेम्बर दीस थिंग्स वेरी वेल। अहीं तो पूरा मार्क्स नहीं ज मळे, पण आ नहीं आवड़े तो नेक्स्ट चेप्टर पण नहीं आवड़े। एटले मोस्ट इम्पोर्टेंट पार्ट कही शकाय आ तमारा सिलेबसनो, राइट? ऑलमोस्ट 50% ऑफ योर सिलेबस इज बेज ऑन सर्टेन पॉइंट्स ઓર સિમિલર ચેપ્ટર્સ, બરાબર ને? ચાર ચેપ્ટર્સ છે, વેલ્યુએશન ઓફ ગુડવિલ અને શેર્સ ઓલમોસ્ટ ઇક્વલ, તો તમારો 50% ઓફ સિલેબસનું અહીંયા રેઝેમ્બલન્સ છે, તો કેટલું ઇમ્પોર્ટન્ટ હોય તમને આઈડિયા આવી જવો જોઈએ। ફાઇન, લેટ અસ રિવાઇઝ ધ હોલ એક્ઝામ્પલ વન્સ અગેઇન। સી, ધીસ ઇઝ યોર ક્વેશ્ચન, રાઇટ? ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ મેટર કઈ છે? એક તો બિલ્ડિંગ, એની માર્કેટ વેલ્યુ આપી છે, રાઈટ? પછી મશીનરીની કોસ્ટ પ્રાઇસ છે અને ડેપ્રિસિએશન ફંડ છે। જે અસેટની માર્કેટ વેલ્યુ આપેલી હોય એનામાંથી ડેપ્રિસિએશન ફંડ ડિડક્ટ નથી કરવાનું, ત્યારે ડેપ્રિસિએશન ફંડ કમ્પ્લીટલી ઇગ્નોર કરવાનું છે, અને જેની બુક વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય એમાં કોસ્ટલેસ ડેપ્રિસિએશન ફંડ। ઓલરાઇટ, ક્લિયર એવરીબડી? જુઓ તો પછી શું આપેલું છે, ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ અને શેર્સ ઇન સબસિડરી કંપની। તો ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ છે, નોન ટ્રેડિંગ છે, કેપિટલ એમ્પ્લોઈડમાં નથી લેવાનું, પણ શેર્સ ઇન સબસિડરી કંપની છે લેવાનું છે। અસેટ સાઈડની વાત પૂરી થઈ, પછી સોરી કન્ટિન્યુ કરીએ। ડેટર્સ લેસ BDR, એટલે આ ફાઇનલ અમાઉન્ટ જ લેવાની છે। પ્રીપેડ એક્સપેન્સ લેવાના, પ્રિલિમિનરી એક્સપેન્સ નહીં લેવાના, કેમ કે એ ફિક્ટિશિયસ અસેટ છે। અસેટ સાઈડનું કામ પૂરું। લાયાબિલિટી સાઈડનું જોઈએ, રિઝર્વ ઇક્વિટી પ્રેફરન્સ રિઝર્વ સિક્યોરિટી પ્રીમિયમ ધ્યાનમાં નથી લેવાના, ડિબેન્ચર્સ આવશે, ક્રેડિટર્સ આવશે, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ટેક્સ, વર્કમેન્સ કમ્પન્સેશન ફંડ નહીં આવે, પણ પ્રોફિટ શેરિંગ ફંડ કેપિટલ એમ્પ્લોઈડમાં લાયાબિલિટીઝમાં કન્સિડર કરવાના, ઓકે? આટલું યાદ રાખવાનું, આટલી આટલી વસ્તુઓ ધ્યાન રાખશો એટલે કેપિટલ એમ્પ્લોઈડમાં ક્યારેય તમારે કેલ્ક્યુલેશન એરર નહીં આવે। પછી ફર્સ્ટ પોઈન્ટ કેલ્ક્યુલેટ કર્યો, કેપિટલ એમ્પ્લોઈડમાં બિલ્ડિંગની માર્કેટ વેલ્યુ લીધી, મશીનરીમાં કોસ્ટલેસ ડેપ્રિસિએશન ફંડ, ડેટર્સમાંથી BDR લેસ કરીને લીધું, શેર્સ ઇન સબસિડરી કંપની લીધું, પણ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, એ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે શેર્સ ઇન સબસિડરી કંપની લીધું, પણ ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ આવે નહીં, કેમ કે એ કેવું ઇન્વેસ્ટમેન્ટ છે, નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ છે, ઓકે? પ્રીપેડ એક્સપેન્સ લેવાના, પણ પ્રિલિમિનરી એક્સપેન્સીસ લેવાના નહીં। લાયાબિલિટીની વાત કરીએ તો ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ટેક્સ એન્ડ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ લેવાનું, પણ વર્કર્સ કમ્પન્સેશન ફંડ લેવાનું નહીં। સો ફાઇનલી માય કેપિટલ એમ્પ્લોઈડ ઇઝ 18,70,000 આફ્ટર ડિડક્ટિંગ માય પ્રેફરન્સ શેર કેપિટલ। ઓલરાઇટ, આ બધા પોઈન્ટ્સ ખાસ યાદ રાખશો, એમાં એક પણ મિસ્ટેક થશે તો કાંઈ સાચું પડશે નહીં। નેક્સ્ટ, માય એક્સપેક્ટેડ પ્રોફિટ કેપિટલ એમ્પ્લોઈડ ઇઝ 18,70,000, એક્સપેક્ટેડ પ્રોફિટ 187,000। યુ કેન ટેક અ સ્નેપશોટ રાઇટ નાવ ઇફ યુ વિશ, ઓકે? યુ કેન ટેક નાવ। નેક્સ્ટ, થર્ડ, એવરેજ પ્રોફિટ। તો એવરેજ પ્રોફિટ માટે શું કરવું પડશે? આપણે વેઇટેડ એવરેજ પ્રોફિટ લેવો પડશે।
तो एवरेज प्रॉफिट माटे पहला तो आपणे करंट ईयरना प्रॉफिट्स अने बधुं कैलक्युलेशन कर्युं, पछी वेट्स असाइन कर्या, એટલે અહીંયા લોજિકલી તમારે લખવું પડશે વેઇટેડ એવરેજ પ્રોફિટ, રાઈટ? તો તમે વેઇટેડ એવરેજ પ્રોફિટ એમ લખી નાખજો. યુ કેન ટેક ધ સ્નેપશોટ. ઓકે, યુ કેન ટેક ઇટ નાઉ. સો માય વેઇટેડ એવરેજ પ્રોફિટ ઇઝ 5,78,000, બરાબર? પછી વેઇટેડ એવરેજ અડજસ્ટેડ પ્રોફિટ ઇઝ 2,29,500, સુપર પ્રોફિટ 42,500 એન્ડ ગુડવિલ 127,500. ઓકે, યુ કેન ટેક ધ સ્નેપશોટ ઇફ યુ વિશ. આઈ વિલ જસ્ટ અડજસ્ટ ઇટ ફોર યુ. ઓકે, યુ કેન ટેક દેટ રાઇટ નાવ. ફાઇન. સો ધ એક્ઝામ્પલ ઇઝ કેરીડ ઇન 3 પેજીસ. This is page number 1, page number 2 and page number 3. This example is exactly like your example number 4. એક ટેકનિક આપું છું. એક બુકમાં એક્ઝામ્પલ નંબર 4 લખો અને એક બુકમાં એક્ઝામ્પલ નંબર 6. બંને બાજુ બાજુમાં રાખો અને કમ્પેર કરો. તો બંનેનું કમ્પેરિઝન કરશો ને તો તમને 3 વસ્તુઓ ખબર પડશે. પ્રોફિટ કેલ્ક્યુલેશન બંનેનું સરખું, વેઇટેડ એવરેજ અડજસ્ટેડ પ્રોફિટ પણ ટેબલ બંનેનું સરખું, અને બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કેવા છે? ટેક્સેબલ છે. ઇન્ટરેસ્ટ કેવો છે? ટેક્સેબલ છે. તો આ ત્રણેય વસ્તુઓ બંનેમાં સરખી જ છે. તો બંને સાથે કમ્પેર કરશો ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. આના પછીનો જે એક્ઝામ્પલ છે એ બી ઓલમોસ્ટ આ જ ટાઈપનો છે. સો વી વિલ સોલ્વ દેટ એક્ઝામ્પલ ઇન આર નેક્સ્ટ સેશન, દેટ ઇઝ ટુમોરો. ફાઇન, ટિલ ધેન કીપ વર્કિંગ ઓન ધીસ. ફાઇન, આ પૂરેપૂરું વર્કઆઉટ કરી લેજો. અત્યાર સુધીના બધા એક્ઝામ્પલ્સ લખાઈ જવા જોઈએ, તો જ તમને આગળના એક્ઝામ્પલ્સ છે ખબર પડશે. આગળના એક્ઝામ્પલ્સમાં કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ બી ના સમજાતું હોય, સો કોન્ટેક્ટ મી ઇન અ મોર્નિંગ ટાઈમ, આઈ વિલ એન્સર યુ. ઓલરાઇટ, થેન્ક યુ ઓલ સો મચ. કીપ સ્ટડિંગ, કીપ લર્નિંગ.